લર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચલો આજે આપણે ગુજરાતીનો પીરિયડ લેવાનો છે, બરાબર? તો ગુજરાતીમાં ત્રણ પાઠ થઈ ગયેલા છે, હવે આજે ચોથું કાવ્ય આપણે જોવાનું છે. હું માનું ત્યાં સુધી ત્રણ પાઠ સુધીનું જે જે લેસન આવ્યું તે તમે નોટમાં લખી કાઢ્યું હશે, બરાબર? જેમ જેમ પાઠ ચાલે તેમ તેમ સવાલ જવાબ, વિકલ્પ અને એની સાથેનું વ્યાકરણ હું તમને ફોટા પાડીને મોકલું જ છું, ને આપણે વિડીયોમાં પણ સવાલ જવાબ કરી લીધેલા છે. જે પ્રમાણે વિડીયોમાંની સાથે ફોટા આવે છે એટલું એટલું તમારે નોટની અંદર લખતા જ જવાનું છે. પાઠ પ્રમાણે લખજો, બરાબર? પાઠનું હેડિંગમાં જો પહેલાં શબ્દાર્થ લખજો, ત્યાર પછી વિકલ્પ લખજો અને ત્યાર પછી સવાલ જવાબ, અને એ પટે એટલે એ પાઠનું વ્યાકરણ અને વ્યાકરણની નોંધ પણ મેં મારી જાતે લખીને તમને મોકલાવેલી છે, બરાબર? એ હું નોટની અંદર જોઈશ, બધાનું વ્યવસ્થિત લખાયું જોઈએ. ને હવે નિબંધની નોટ પણ બધાએ તૈયાર રાખવાની. હું એકાદ વિડીયોની અંદર બધા નિબંધ દર મહિનાના જે નિબંધ હશે તે મોકલાવીશ. ચાલો જુઓ, તો આજે આપણે ચોથું કાવ્ય તને ઓળખું છું માં, સમ સુંદર મજાનું કાવ્ય છે. આ કાવ્યના કવિ છે મનોહર ત્રિવેદી. સમજો બરાબર, મનોહર ત્રિવેદીએ લખેલું કાવ્ય સરસ મજાનું છે તને ઓળખું છું માં. આપણે ખબર છે કે માની કોઈ જોડ નથી, આપણે સાતમા ધોરણમાં પણ ભણેલા છે કે જનનીની જોડ નહીં જડે રે લોડ. આ દુનિયામાં બધાની જોડ મળે પણ માતાની જોડ ક્યાંય મળતી નથી. તમે સાતમામાં શીખીને જ આવેલા છે આ કાવ્ય, બરાબર ને? માની મમતાનું ગાન કરતું આ કાવ્ય ખૂબ સુંદર કાવ્ય છે, જનનીની જોડ નહીં જડે રે લોડ. તો આ કાવ્ય એવી જ રીતે આ કાવ્યની અંદર પણ કવિ શ્રી મનોહર ત્રિવેદીએ માતાની મમતાના ગુણ ગાયા છે. તો જુઓ અંદર, તને ઓળખું છું માં ઉર્મી ઈચ્છ્યા, તને ઓળખું છું માં સરે અચાનક કોઠેથી બસ એક વેણ તે ખમ્મા. ખમ્મા, ખમ્મા એટલે કુશળ વસ્તુ. ક્ષેમ કુશળ, ક્ષેમ કુશળ. કવિ કહે છે કે માં હું તને ઓળખું છું, જ્યારે તારા હોઠ પરથી, તારા હોઠો પરથી એક શબ્દ અમારા માટે નીકળે છે અને એ છે ખમ્મા. ખમ્મા એટલે તમે કુશળ હશો. માના હોઠેથી, માના હોઠમાંથી આપણા માટે હંમેશા કુશળતાના શબ્દો નીકળે છે. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ. માં જ્યારે તું કુશળ કહે છે, અમને કુશળતા ની વાતો કરે છે, ત્યારે તારી આંખની પાપણ પરથી આંસુ પર ખરેલા હોતા નથી. ખમ્મા કહેતા પાપણ પરથી નહીં ખરેલા આંસુ, તારી પાપણ પર આંસુ જીલવાઈ રહે છે એને તું ખરવા દેતી નથી અને હંમેશા સંતાનોનું કુશળ ઈચ્છે છે. ઘરને ખૂણે એકલવાયું વરસે છે ચોમાસું. માં જ્યારે તું ઘરમાં એકલી હોય છે ને, ત્યારે તું રડી લે છે, તારી આંખોમાંથી ચોમાસું વહે છે, એટલે કે આંસુની દર વહે છે. માં જ્યારે અમે તારી સામે હોઈએ છીએ, ત્યારે તું તારી આ તારા આંસુને પાપા પરથી નીચે પણ પડવા દેતી નથી અને જ્યારે તું ઘરના ખૂણે એકલી હોય છે, ત્યારે તારી આંખોમાંથી આંસુનો પ્રવાહ ચોમાસાની જેમ વહે. મરે લહેર કી લહેર કી, જુઓ કઈ રીતે લખાય છે શબ્દ, જુઓ લ અર્ધો છે. મરે લહેર કી એટલે કે લહેર. મને જો તારા પ્રેમની એક લહેર કી મરે, હો ભલે હું લૂ જરતા માર્ગમાં. લૂ, લૂ એટલે શું સમજો બરાબર? માં હું જ્યારે લૂ જરતો માર્ગ, લૂ એટલે જ્યારે ઉનાળો બહુ, ઉનાળામાં બહુ તાપ હોય ત્યારે આપણે બોલીએ છીએ કે આજે કેટલી ગરમી છે, લૂ લાગે છે, અતિશય ગરમી લાગે છે, ત્યારે આપણે બોલીએ છીએ કે લૂ લાગે છે. તો એ લૂનો અર્થ અહીં પણ આ કાવ્યની અંદર મુશ્કેલી કરવાનો છે. મુશ્કેલી, માં જ્યારે હું બોલે હું લૂ
ચલતા માર્ગમાં, માર્ગ એટલે રસ્તો, માં જ્યારે હું મુશ્કેલી વાળા રસ્તા પર હોઉં, અતિશય મુશ્કેલી સંકટોથી ભરેલા રસ્તા પર હોઉં, લૂ ઝરતા માર્ગ પર, લૂ ઝરતા એટલે સંકટોથી ભરેલા રસ્તા પર હોઉં, મારી જિંદગી જ્યારે સંકટોમાં ગૂંચવાઈ જાય ત્યારે મરે લહેરથી, એટલે જો મને તારી મમતાની એક લહેરથી મરે તો હું એમાંથી ઉગડી જાઉં. માં જ્યારે મારી પર સંકટ આવી જાય છે ત્યારે હું ફક્ત તારી મમતાની એક લહેર, તરંગ, તારી મમતાની એક લહેર છું છું, તારી મમતાની લહેરથી મારા તમામ સંકટો દૂર જતા રહે છે. તરણા પેઠે ચાવે કે હરસેલે કોઈ ફેંકે, સાંભળજો, માં મને કોઈ તરણું એટલે ટાંકલું, તરણું એટલે શું, તરણું સૂકા તરણાની માફક મને કોઈ ચાવી નાખે, કોઈ મને હરસેલો મારે, હરસેલો મારવો એટલે ધિક્કારવું, કોઈ મને ધિક્કારે, કોઈ મારી ઉપેક્ષા કરે, સૂકા તણખલાની માફક મને કોઈ ચાવી જાય, કોઈ મને હડસેલી મૂકે, ધિક્કારી મૂકે, મારી ઉપેક્ષા કરે, કોઈ મને ફેંકી દે તો પગ પર ઊભો ઠાવ ફરી તારી મમતાના ટેકે, ટેકો અઢળ, માં તારી મમતાના અધરે હું ફરી પાછો મારા પગ પર ઊભો ઠાવ. તારી મમતામાં એટલી તાકાત છે કે ધિક્કારાયેલો માણસ પાછો ઊભો થાય છે. તો માને કહે છે કે માં જ્યારે કોઈ મને ટણખલાની માફક બોળી નાખે, ચાવી નાખે, મને ધિક્કારે, મારી ઉપેક્ષા કરે, તો ખાલી તે સમયે તારી મમતાનો જો ટેકો મને મળી જાય તો ફરી પાછો એ દુઃખમાંથી બહાર આવીને ઊભો થાવ છું. તને ઓળખું છું માં, માં હું તને ઓળખું છું, તું મને સંપત્તિમાં સંકટોમાં ઘેરાવા બેસે નહીં, સંકટ સમયે મને ઊભો કરવાની તું સાંકળ છે માં, હું તને ઓળખું છું. દસે તેરવા પડે ને પીડા છું થાતી પર ઘરમાં, માં તારી આંગળીઓનો સ્પર્શ મારા શરીર પર થાય. દસે તેરવા, તેરવા એટલે આંગળીનો આગળ ભાગ, આગળના ભાગને આપણે શું કહીએ છીએ, તેરવું. તો માં તારી આંગળીઓના તેડવા એટલે કે તારી આંગળીઓનો સ્પર્શ મને થાય તો મારા શરીરની પીડા, મારી તમામ, મારા તમામ દુઃખો પરભરમાં છૂટ થઈ જાય છે, એટલે કે નાસી જાય છે. માં તારો એક સ્પર્શ માત્રથી મારા તમામ દુઃખો નાસી જાય છે. પીડા, પીડા એટલે દુઃખ, ખબર છે ને, દુઃખ અથવા કષ્ટ. ઘરથી જાઉં દૂર છતાં તું હોય આંખની સામે, માને કહે છે કે માં હું ઘરથી દૂર જ્યારે પણ જાઉં છું ને ત્યારે મારી આંખ સમક્ષ તું હોય જ છે, ભલે હું તારાથી દૂર હોઉં, બીજે રહેતો હોઉં, બીજે ભણતો હોઉં, પણ તું મારી આંખની સામે હંમેશને માટે રહે છે, કારણ કે માનું વાત્સલ્ય જ એવું છે, માનો પ્રેમ જ એવો છે. માના પ્રેમની ટોલે બીજા કોઈનો પ્રેમ આવી શકતો નથી. કોણ અભાગી હોય જે માને આમ સદા ન પામે, એવો તે કોણ અભાગી છે, સમજો બરાબર, એવો તો કોણ અભાગી હોય કે જે માને આવી રીતે યાદ ન કરતો હોય. જો માને યાદ ન કરતો હોય તો એનું જીવન નકામું છે. એવો કોણ અભાગી હોય જે માને આ રીતે યાદ ન કરે. સ્મરણ, સ્મરણ તે તિરટ, માં સાંભળજો બરાબર, સ્મરણ, સ્મરણ તે તિરટ, સ્મરણ એટલે યાદ, સ્મૃતિ, સ્મરણ એટલે કે યાદ. માં તરુ એક કે એક સ્મરણ એક એક તીર્થ સમાન છે. આપણે કાશી, ગંગોત્રી આ બધી તીર્થ સ્થાનોમાં યાત્રા કરવા જઈએ છે ને, લોકો આ યાત્રા કરવા જાય છે, બરાબર છે. તો યાત્રા કરવા માટે આપણે જે તીર્થ સ્થાનોમાં જઈએ છીએ એ બધું તીર્થ માને એક વાર યાદ કરો ને તો એક તીર્થ થઈ જાય છે. કવિ કહે છે કે માં તારું એક સ્મરણ એ મારું એક તીર્થ સ્થાન છે.
તો તારું સ્મરણ સ્મરણ મારા તીર્થ સ્થાનો છે. માના તમે માનું તમે જેટલું સ્મરણ કરો એટલા તમારા તીર્થ સ્થાનોમાં તમે જઈ આવ્યા હોય એટલું પુણ્ય મળે છે. માં સ્મરણ સ્મરણ તે તીર્થ, તારું એક એક સ્મરણ એ મારે માટે તીર્થ સ્થાન સમાન છે. સ્મરણ માને યાદ કરો તમારા બધા તીર્થ થઈ જાય છે. તમને ખબર છે ને ગણપતિ કોની પ્રદક્ષિણા કરેલી? માતા પિતાની. માતા પિતાના ચરણોમાં તમામ તીર્થસ્થાનો સમાયેલા છે. માતા પિતાને દુઃખી કરીને આપણે તીર્થસ્થાનોમાં જઈએ તો એનો કોઈ ફાયદો નથી, બરાબર છે? તો સ્મરણ સ્મરણ તે તીરણ તરી એમ કરું પરકમમાં. પરકમમાં એટલે પરિક્રમા. તારી એવી પરિક્રમા કરું કે તારું એક એક તારી યાદ કે મારે માટે તીર્થ સ્થાન સમાન બની જાય છે. મારે કોઈ જગ્યાએ મંદિરની પરિક્રમા કે પર્વતની પરિક્રમા કરવા જવાની જરૂર નથી. માતાની પ્રદક્ષિણા પડી લો, તમામ પ્રદક્ષિણા પૂર્ણ થઈ જાય છે. તને ઓળખું છું માં, ભલે તું ન બોલતી હોય પણ હું તને ઓળખું છું. તારા હૈયામાં અમારા માટે જે પ્રેમ છે, અમારા માટે જે વાત્સલ્ય છે, એ તું જ્યારે અમારા પર સ્પર્શ કરે છે ને, તારી રસે આંગળીના ટેરવા જ્યારે મારા શરીર પર લાગે છે, ત્યારે મારું દુઃખ તમામ દુઃખ દૂર થઈ જાય છે. ત્યારે મને અહેસાસ થાય છે કે માં તું કેવી છે, બરાબર છે? તો જુઓ, કવિ શ્રી મનોહર ત્રિવેદીએ માં માટે સરસ મજાનું કાવ્ય લખ્યું છે અને એની પહેલી લીટી તને ઓળખું છું માં ખૂબ સુંદર છે. માને કહે છે કે માં તારી તારા હોઠ પરથી જ્યારે અમારી અમારા માટે કુશળતાના શબ્દો નીકળે છે ત્યારે તું કુશળતાના જ્યારે સમાચાર પૂછે છે ત્યારે આંસુ તો તારી આંખની પાપડ પર હોય છે પણ તેની નીચે પડવા દેતી નથી. પરંતુ જ્યારે તું ઘરની અંદર એકલી હોય છે ત્યારે એ ખૂણામાં બેસીને જોરદાર આંસુએ રડી રહે છે ત્યારે જ્યારે તારી આંખમાંથી ચોમાસું રહે છે. એ મને ખબર છે કે તું અત્યારે અમારે ખાતર નહીં રડશે પણ પછી તું ચોમાસાની જેમ તારી આંખોમાંથી અશ્રુની ધારા વહેશે. માં હું જ્યારે સંકટરૂપી રસ્તા ઉપર હોઉં, મારા રસ્તાઓ મુશ્કેલીઓથી ભરેલા હોય ત્યારે તારી મમતાની એક લહેરથી મને એ રસ્તાને પસાર કરવામાં મદદ કરી દે છે. કોઈ મને તણખલાની જેમ ચાવી જાય, તણખલાની જેમ મને પંગોરી નાખે, મને ટીકારી નાખે, તો મારી જ્યારે ઉપેક્ષા થાય છે ત્યારે હું તારી મમતાના સહારે, તારી મમતાનો ટેકો લઈને ફરી પાછો ઊભો થાવ છું. તારા શરીરનો સ્પર્શ જ્યારે મને થાય છે ત્યારે મારા તમામ દુઃખો નાશ પામે છે. હું જ્યારે ઘરથી દૂર હોઉં છું માં ત્યારે તું હંમેશા મારી આંખોની સામે હોય છે. એવો તો કોણ અભાગી હશે જેને માં આ રીતે યાદ ન આવતી હોય, ને જો માને યાદ ન કરતો હોય તો એ નકામું છે. એવો કોણ અભાગી છે જે માને હંમેશા યાદ ન કરતો હોય? અરે માનું એક એક સ્મરણ એક એક તીર્થ સ્થાન સમાન છે. માં તારી યાદ મારા માટે તીર્થ છે, તારી એ જ તીર્થની હું પરિક્રમા કરું છું. માં મારે કોઈ તીર્થસ્થાનોમાં જવાની જરૂર નથી, માં એ જ મારું તીર્થ છે અને એની જ હું પરિક્રમા કરું છું, પરિક્રમા કરું છું. તને ઓળખું છું માં. સમજ પડી બધાને કાવ્યમાં? હવે જુઓ, આ કાવ્યના જે શબ્દાર્થ છે એ તમારે ત્રણ ત્રણ વાર લખવાના છે. મેં તમને સૂચન આગળ આપેલું જ છે કે કોઈ પણ પાઠ કે કોઈ પણ કાવ્ય ત્રણ વાર શબ્દાર્થ લખી નાખવાના. તો આના શબ્દાર્થ પણ તમારે ત્રણ વાર લખવાના. હવે શબ્દાર્થની નીચે જુઓ અભ્યાસ છે મયરૂ. તો અભ્યાસના જે બે વિકલ્પ છે એ તમે લખી નાખજો, પછી પ્રશ્નના જવાબ તમને બીજા વિડીયોમાં કરાવીશ, બરાબર? તો વિકલ્પ જોઈ લેવું. બાળકના શ્રેમ કુસર માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે? તો આ ચારમાંથી કયો આવશે? ખમ્મા, ઉવારણા, અભાગી કે સાચવ છે? માં આપણે જ્યારે ગમે ત્યાં જઈએ
ત્યારે કયો શબ્દ એના મોઢામાંથી બોલે છે? ખમમાં. કયો શબ્દ બોલે છે ખમમાં? તો ક. બીજો વિકલ્પ જો, બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે? તો બાળકનું દુઃખ લઈ લેવાના ભાવથી માતા હઠ ફેરવે છે, ઓવાળા લે છે, હઠ પકડી બેઠો કરે છે કે સતત તેની સાથે રહે છે? તો જ્યારે માં આપણે કસે જીએ છે ને ત્યારે એના ઉવારણા લે છે, ખબર છે? તો આવશે ખ. સારો પ્રસંગ હોય ને આપણે કસે બરગામ જતા હોય તો માં પાણી લઈને ઉવારણા લે છે. સાને માટે ઉવારણા લે છે? તો કે એનું દુઃખ લઈ લેવાના ભાવથી. તો ખ ઉવારણા લે છે, બરાબર. હજી તો છે પ્રશ્નના જવાબ, એ આપણે પછી કરવાના છે. પહેલાં તમારે જોઈ લેજો, બરાબર. શબ્દ ત્રણ વાર લખવાના અને અભ્યાસના બે વિકલ્પ લખવાના, બરાબર. આટલું તમારે લખી નાખવાનું છે. હું આનો ફોટો નહીં મોકલાવીશ, શબ્દાર્થનો કે અભ્યાસના વિકલ્પનો, એ તમને હું કહી દઉં છું, એ તમારે લખી નાખવાનું. ત્યાર પછી આ સવાલ જવાબ બીજા વિડીયોમાં હું કરાવીશ.